हेलो फ्रेंड्स, जय माता जी। केम छो बधा मजामां? आई होप तमे बधा मजामां ज हशो। सो गाइस, आजे 11મા दिवस थयो छे दादाने, अने आजे 11મા दिवसे भजननुं आयोजन राखेलुं छे, कारण के काले दादाने 12 दिवस पूरा थशे एटले आजे भजननुं आयोजन राखेलुं छे। कारण के मारा दादा पहलेथी भजन भक्तिमां वधारे हता, एमने भजननो बधो बहु शौख हतो, एटला माटे एमने आत्माने शांति मळे एनी माटे आपणे भजननું આયોજન કરેલું છે। અને દાદાને 12 દિવસ પણ થઈ જશે, ખબર પણ ના પડી, ઘરમાંથી એક માણસ જતું રહે તો માણસની કમી બહુ મહેસૂસ થાય છે। અને અમારા દાદા તો અમારી માટે બહુ ખાસ હતા, ભગવાન એમની આત્માને શાંતિ આપે। हम पक्षी तुम कमल दल सदार हो भरपूर, हम पर तो पर छोड़िए प्यारे क्या दूर। जीवन जो कर याद मन विचल रहे न कोई, जो दिन जाए सत्संग में तो जीवन उनका फल होए। आज ना प्रसंग पधारेला अधिकारी महापुरुषो, जो कि अगर बता ओरखा तो आप ही भगन दाने तो बधाई नाम लैने अत्यारे नहीं संबोधन करता, पर पधारेला संतो हरिभक्तो, माताओ बहनो, अथवा सिंह बाड़को सर्वे ने मारा सपना मंत्री साहेब। आज नो शुभ प्रसंग आपना आदरणीय ने प्रेमी भक्त एवा मैजीराम साहेब ना प्रेमी निमित्त यमना पुत्र परिवार नयन भाई ये तो नाम जानते नहीं थे, दिनेश भाई અને આનંદ ભાઈ તેમજ સર્વે પરિવારજનોએ હળી મળીને પરમ આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના રૂપમાં સંતો ભક્તોને આમંત્રિત કરી અને મનમોહન સિંહથી જેવાનું અભિનંદન ખૂબ ધન્યવાદ છે। સદગુરુ કબીર સાહેબ કહે છે कि आयका से जायका राजा रंगपति, कोई सिंहासन कर चले कोई गज करे जंगी। आज जगत में अवतार धर्मी जे कई आया थे ये बदा जवान आए तो नक्की थे, कोई ना देश कायम टकी रहा नक्की वेला मड़ा दरेक ने आया इतने विदाई पर लेवानी थे। પણ સંતો મહાપુરુષો કહે છે કે કોઈ સિંહાસન ચર ચાલે કોઈ ગોદ કરે, આયા ખરા
દવા નહીં ખરાબ, પણ દવા દવામાં ઘણો બધો ફેર છે. કોઈ નામ કમાઈને જાય છે અને કોઈ નામ ગુમાવીને પણ જાય છે. આપણા દેશના સ્વામી વિવેકાનંદ એક સમજી શક્યા નથી, કારણ કે આ સંતોના સાહિત્યમાં આવે તો જ સમજાયું છે. એટલે સંતો કે છે એસા મળના અગ મળો તો ફીર ફીર મળે ના હોય, સંતોની શરણે છે. અને તમે એક મૃત્યુની રહસ્ય જાણી લો તો તમને જન્મ મરણનો કોઈ ઓછું ભય થશે નહીં. એટલે સાહેબ કે છે જો તું આયા જગત ને જગ હસે તું હોય જગતમાં જન્મીને આવ્યો ત્યારે રોતો રોતો આવ્યો હતો, પણ અત્યારે એવી કરણ કરીને તમે જાઓ તો જગત તમારી પાસે રોવે અને તમે હસતા હસતા જાઓ. એટલે સંતો મહાપુરુષે આપણને આ જીવનનું ઘણું બહુ મહત્વ આપ્યું છે. સદગુરુ કબીર સાહેબે કહ્યું કે ઉંમર કે છે એમણે દેશ છોડી દીધો, પણ એ આપણા આખા દેશમાં તો છું પણ વિદેશમાં કે છે નામ કમાયા અને ડંકો ગાડીને ગયા. એટલે સંતો મહાપુરુષો કે છે કબીર જીવના થોડા ભલા શબ્દ લખાય લાખ વર્ષના જીવના નીચે ધરેલા હોય. એટલે લાખ વર્ષ તો કોઈ જીવે નહીં પણ શબ્દ લાખ વાપરે છે, પણ એમ કે ઘણા વ્યક્તિઓ ઘણા માણસો ઘણું બધું લાંબુ જીવન જીવે પણ અર્થ નહીં, એમને કોઈ ઓળખે નહીં, કોઈ વ્યવહારમાં રહે નહીં અને આવી રીતે જીવી જાય છે. પણ કે છે જીવના થોડા હિ ભલા, કબીર જીવના થોડા ભલા દેશ તો સત્ર થાય. એટલે જે કંઈક થોડું ઘણા ઘણા જીવે પણ આ સંતના સાનિધ્યમાં રહે અને વ્યવહારમાં રહે અને એવી જ પ્રેરણીથી જીવે જે કંઈક નામ કમાઈને જાય છે. એટલે આપણે કેવી રીતે જવું છે કે આપણે અત્યારથી જ નક્કી કરવાનું છે. બાકી ઘણા બધા જીવન જીવીને તો જાય છે ખરા, પણ અમુક જણા તો ફળિયામાં કોઈ ઓળખતા હતા નથી, ગામમાં તો ગામ જ પણ ફળિયામાં કોઈ ઓળખે નહીં. અને એમના નામ પણ આપણે જવાય છે. એટલે એમણે શું કર્યું કે એમના નામ અમર થઈ ગયા એ આપણે કાશી કરવાની જરૂર છે. એટલે સંતો મહાપુરુષો કે છે કે સાહેબે અને બાજુમાં બેઠેલા કૃષ્ણાથી પધારેલા લક્ષ્મીદાસ સાહેબ એ પણ આપણને પથ્થર વિશે વાતો દેખાય છે. સમયને અનુલક્ષ સમય લઈ અને દરેકને ટાઈમ મળે એવું સમય ફાળવણી કરી અને દરેકને ટાઈમ આપે છે. સતનામ સાહેબ હરી કૃપા તો જાણીએ મને મળ્યો મનુષ્ય અવતાર, ગુરુ કૃપા તો જાણીએ આ છોડાવે સંસાર. આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો એ હરિની કૃપા, અને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી જે કંઈક આ મનુષ્યનું આપણને ભાન કરાવ્યું હોય એનું ભાન કરાવ્યું આપણના જીવન જીવવાની રીત સમજાય એ કે છે આપણા ગુરુની કૃપા છે.
ગુરુની કૃપા સિવાય ત્યાં આપણને આ દેહનું ભાન થશે નહીં. આપણે જે કંઈ આ દેહ છે આપણામાંથી કંઈક માન ભરાય છે, આ છે બધું છે એ સંપૂર્ણ પરમાત્માના શરણે જોવાય ત્યાં સિવાય કે છે નષ્ટ નહીં થાય. એટલે સદગુરુ કબીર સાહેબે કહ્યું કે કંચન તજના સહજ હે, સહજ ત્રિયા કા સ્નેહ, માન બનાઈ ઈર્ષા દુર્લભ તજના છે. કંચન સોના મોલા બધું તજું એ પણ શિયાળું છે કે છે. અને સહજ ત્રિયા કા સ્નેહ કુટુંબ કબીરા તજું એ પણ શિયાળું છે. પણ કહેશે માન બનાઈ અને ઈર્ષા દુર્લભ તજના છે. માન બનાઈ અને ઈર્ષા આ તજવું કહેશે ઘણું બધું કઠિન છે. એટલે આપણામાં જે કંઈક માન બનાય આ બધી જે કંઈક બધી ભરેલું છે. આપણે ઘણા સંપ્રદાયો ક્યાંથી નહીં મંગાવતા હોય, પણ આપણે કન્ફ્યુઝ વખતે શ્રીફળ મંગાવીએ છીએ. તો શ્રીફળનું અર્થ શું? એ શ્રીફળ એ આપણે શીર્ષ અર્પણ કરવાની વાત છે. કારણ કે આપણા જે કંઈક આપણામાં જે કંઈક કચરો કદો ભરેલો હોય છે બધું આ મગજમાં વધારે હોય ભાષામાં. તારું આ છે પેલાનું પેલાનું આમ બધું પેલાનું ફેરાનું આમ ફેંકો બધું એ બધું ને અહીંયા વધારે પડી જાય. એટલે સદગુરુ પરમાત્મા પહેલાં હે ને આપણી શીર્ષ રહે છે અને શીર્ષના બદલામાં આપણે શ્રીફળ અર્પણ કરીએ છીએ. એટલે શ્રીફળ અર્પણ કરવાથી આપણું એનો મતલબ એમ કે આપણું સર્વસ્વ જે કંઈક આપણું અહમપણું જે કંઈક છે એ માન ભરાય છે જે હોય તે સદગુરુ તેને અર્પણ કરી અને આપણે ચોખ્ખા થવાની વાત છે. એટલે આ બધું કહેશે નહીં જાય ત્યાં સુધી કહેશે આ મનુષ્યનો ઉદ્ધાર નથી. એટલા માટે સંતો મહાપુરુષે આપણને વાણી વચનો દ્વારા ઘણું બધું આપણને સમજાયા છે. તો કે કાળની તકલીફ થતી રહી એટલે હું બહુ સમય લઈ લેવું, પણ આપણા લાડીયા અને પ્રેમી ભક્ત મંજીરામ સેવામાં એમનો પ્રથમ નંબર છે. ગામમાં જઈએ એટલે પાણી પાણી સાથે બધા ગુમા ગુમ કરી અને પછી આપણને ત્યાં પાણી માટે પાછા ઉપર વાળા કરી નહીં ગાળે અને પોતે પોતે બીજાને જમાડીને અમને વધારે સંતોષ. બીજાની સેવાથી એ સંતોષ વધારે મળે. પોતે ભૂખ્યા રીતે પણ બીજાને જમાડી ગયો જેવો એમનો સ્વભાવ એ સારો હતો. અને તેનાથી પછી આવડા સાહેબના સાનિધ્યમાં રહી અને સાહેબના જ્ઞાનબોધ પણ ઘણો બધો લીધેલો અને અમને એમના પોતાની પણ કંઈક વાણી થોડી બનાવી હતી એ પણ ઘણી વાર બધા મંડળમાં રજૂ કરતા હતા અને એવા સંતોના સાહિત્યમાં પહેલેથી ઘણું બધું રહેતા હતા. એટલે આપણે એમનો એ જે કંઈ કમી કરેલી છે એ ભૂલાય એમ નથી. પણ સંતો મહાપુરુષો કહે છે કે દેહ કરે કા દંડ સબકા હેતુ હોય, જ્ઞાની ભોગે જ્ઞાન છે અને અજ્ઞાની ભોગે રોય. આ દેહના દંડ દરેકને આવવાના છે, પણ એમાં જ્ઞાની પુરુષે જ્ઞાનથી ભોગવે અને અજ્ઞાની ભોગવે રોય. આજે તકલીફો પડતી હોય જ્ઞાની મહાપુરુષોને તકલીફો પડે વધારે પડે, દેહના દંડ દરેકને આવે, પણ જ્ઞાની પુરુષોને સમજીને સહન કરીને ભોગવી લે એટલે અજ્ઞાની છે એટલે રોય રોયને ભોગવે. એટલે એટલી એટલો ફરક છે. એટલે કે જ્ઞાની મહાપુરુષોના સર્વે જઈ અને આ જીવાત્માનો વિચાર કરવાની જરૂર છે. માટે જયરામદાસ સાહેબે કહ્યું કે સાચું માન ચોરે ઘણી રાખેલી હોય ચાલે, જગત દાળમાં જોખીને જોયું માયા રાજી વાળી, પરમાર્થને પર્યો મૂકીને ઉડી કરીને ગાડી, સાચો માન જો ઘણી રાખેલી હોય ચાલી, આવો આવે કેરી આવે બાવર વાવે વાવે પાણી, જેવી આપણી કરમ કમાણી અંતે આગળ આવી સાચો વાણિજ્યો ઘડી રાખેલું હોય સારી. ફૂલ ખીરી કર માવાના જ નીત વેદન તો મારી, જયરામ કહે જે અભાગી અંતે જાઓ ખાલી, સાચો વાણિજ્યોને ઘડી રાખેલી હોય સારી. એટલે સદગુરુ કબીર સાહેબ પણ એમના